મણિનગરના ભૈરવનાથ પાસે હજુ પણ કમરસમા પાણી ભરાયેલા છે જવાહર ચોક ઉત્તમ નગર કરોડોના ખર્ચે લીધેલા ઘરમાં પણ કારણે પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે અમદાવાદમાં વરસાદી માહોલની સ્થિતિ હજુ પણ યથાવત છે અને અનેક એવા વિસ્તાર છે કે જ્યાં પાણી નથી ઓસરી રહ્યા અમદાવાદ શહેરમાં ત્રણ કલાકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ પડ્યો

અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે રોનક અત્યારે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે અને આપ જે વિસ્તારમાં ઊભા છો એ વિસ્તારમાં પણ દ્રશ્યો જોઈને અનુમાન લગાવી શકાય છે કે કેટલું પાણી ભરાયેલું છે તમે કયા વિસ્તારમાં છો અને હાલ વરસાદ રહી ગયા અને કલાકો થયા પણ આ પાણી નથી ઓસર્યું લોકોને કેટલી હાલાકી પડી રહી છે

સ્વાભાવિક રીતે આ જે રસ્તો છે તે દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો થાય છે પરંતુ આપ દ્રશ્યો જુઓ સામેની બાજુથી લઈને અહીંયા સુધી અને જે આ રસ્તા છે ત્યાંથી ચારે તરફ લઈને જે પાણી છે તે ભરાયા છે તેના કારણે અત્યારે કહી શકાય કે હજારો લોકો પોતાના ઘરમાં ફસાયેલા છે ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે આ શબ્દો અમે બોલી રહ્યા છે એનું કારણ એ જ છે કે અમે અહીંયા જે દ્રશ્યો જોઈ રહ્યા છે તેમનું પણ નિવાસ સ્થાન છે ખુદ ધારાસભ્ય હોવા છતાં કહી શકાય કે તેમણે અહીંયા કરોડના ખર્ચે આ જ રસ્તા ઉપર સ્ટ્રોંગ વોટર લાઇન નખાવીને કરોડો નો ખર્ચો કરાવ્યો પરંતુ એનું નિરાકરણ શું આવ્યું તે હજી દ્રશ્યો

જીવ લીધો છે આશાસ્પદ યુવકનો જીવ લીધો છે અને હજુ પણ કોઈ પણ કર્મચારી આખો ખાલી છે કાઢવું તે વિચારે તે કામગીરી કરે આ જે જનતા છે તે હવે એ જ ઈશ્વરના સહારે છે અને કોઈ પણ ધારાસભ્ય કે અહીંયા ફરક્યું ન હોવાથી ક્યારે પાણી નીકળશે તેનો કોઈ જ સવાલ કે કોઈ જ જવાબ અત્યારે નથી

જો જિજ્ઞાસા એક વાત સ્પષ્ટ છે કે તંત્રને કામ કરવું હોત તો તંત્ર ચાલુ વરસાદમાં પણ કામ કરી ચૂક્યું હોત કેમ કે આ એ જ તંત્ર છે જેની પાસે પોલીસ વિભાગ છે ને પોલીસ વિભાગ પણ ચાલુ વરસાદે કામ કરે છે આ એ જ તંત્ર છે જેની પાસે ફાયર વિભાગ છે ને ફાયર વિભાગ પણ ચાલુ વરસાદમાં કામ કરે છે પરંતુ આ એ જ તંત્ર છે જેની પાસે નિષ્ઠોર અધિકારીઓ છે જે ચાલુ વરસાદમાં તો શું પરંતુ વરસાદ બંધ થયા બાદ પણ હજી સુધી કામગીરી નથી કરી રહ્યા અને તેનું જ આ પરિણામ છે કે વરસાદ રોકાયાના કલાકો બાદ પણ જે પાણી છે તે સતત ભરાયેલા છે આપ જુઓ લાખોના ખર્ચે લીધેલી ગાડીઓ છે તે અત્યારે પાણીમાં ફસાઈ જવાના કારણે બની છે તો બીજી તરફ જે પ્રકારે આપણે કહ્યું કે હું અહિયાં આપને નિવાસસ્થાનના પણ દ્રશ્યો બતાવવા માંગીશ આપ અંદાજો લગાવો મણિનગરનો આ વિસ્તાર છે આજે જે નિવાસસ્થાન આવેલા છે લોકોના લોકોના ઘર આવેલા છે કરોડોની કિંમતના આ બધા જે ઘર છે તે છે પરંતુ પરિસ્થિતિ શું થાય છે વરસાદ પડે છે અમદાવાદમાં મણિનગર જેવા વિસ્તારમાં લોકો રહે છે અને એમાં પણ જ્યારે વરસાદી પાણી ભરાય ત્યારે

લોકો ફસાયા છે આક્રોશ છે સ્વાભાવિક છે પરંતુ સતત જે અમદાવાદની પરિસ્થિતિ છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે બલી સુલરાનક આભાર સંગર માહિતી બદલ તો અમદાવાદ મેટ્રો સિટી કે જેનો અત્યારે એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં લોકોને મુશ્કેલી ના પડતી હોય અત્યારે રોડ પરથી પસાર થવું પણ એટલું મુશ્કેલ બન્યું છે પરંતુ તંત્રના કાને આ કોઈ પણ વાત જાણે પહોંચતી નથી ગઈકાલે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી સાથે મારી વાત થઈ હતી તો એમણે પણ એવું કહ્યું હતું કે વરસાદ રોકાશે એટલે પાણી ઓસરી જશે એટલે ક્યાંક ખુદ તંત્રના અધિકારીઓ પણ રામ ભરોસે જ છે એટલે પ્રજા પણ અત્યારે રામ ભરોસે દેખાઈ રહી છે